નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા એટ નાઇન સાથે હું સોહિનલ. પ્રખ્યાત તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે તિરુપતિ મંદિરના પ્રસાદમાં માછલીનું તેલ મળી આવ્યું હોવાની પુષ્ટિ થઈ છે, જેમાં પ્રવક્તા અન્નમ વેંકટ રમના રેડ્ડી એક પ્રેસ કોન્ફરન્સમાં લેબ રિપોર્ટ જાહેર કર્યો હતો. આ મામલે હવે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ તિરુમાલા લહુ પ્રસાદમાં ભેળસેળ અંગે મુખ્યમંત્રી નાયડુ સાથે ફોન પર વાત કરી હતી. તેમજ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું છે કે એફએસએસઆઈ રિપોર્ટની તપાસ કરશે. ગુજરાતની લાઈવ સ્ટોક લેબોરેટરી એનડીડીબી કલ્ફ લિમિટેડને મોકલવામાં આવ્યા હતા. ત્યારે પરીક્ષણમાં પ્રસાદમાંથી પિંગફર્ટ અને ફિશ ઓઇલની પુષ્ટિ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના વર્ધામાં આયોજિત પીએમ વિશ્વકર્મા 2024 કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમનું ભાવવિભોર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. પીએમએ આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ યોજના અને પુણ્ય શ્લોક અહિલ્યા દેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ લોન્ચ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના 1,00,000 લાભાર્થીઓને ડિજિટલ સ્કિલ પ્રતિભા પ્રમાણપત્ર એનાયત કર્યા. આ સાથે જ 75,000 લાભાર્થીઓને ડિજિટલ લોન રિલીઝ કરી હતી તથા પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ પ્રગતિના 1 વર્ષના પ્રતીક સ્વરૂપે એક સ્મારક સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. મોદીએ મહારાષ્ટ્રના અમરાવતીમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્સટાઇલ રિઝન એન્ડ એપરલ પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની પણ શરૂઆત કરી હતી. આ અવસરે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. पूजा से भी चीड़ है. मैं गणेश पूजन कार्यक्रम में चला गया तो कांग्रेस का तुष्टीकरण का भूत जाग उठा. कांग्रेस गणपति पूजा का विरोध करने लगी. तुष्टीकरण के लिए कांग्रेस कुछ भी कर रही है. आपने देखा है कर्नाटका में तो कांग्रेस सरकार ने ગણપતિ બપ્પા કો હી સલાખો કે પીછે ડાલ દિયા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ શુક્રવારે તેમના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલી હિંસાના પીડિતોને મળ્યા હતા. બસ્તર શાંતિ સમિતિ વતી 55 હિંસા પીડિતો અહીં પહોંચ્યા હતા. બધાએ પોતપોતાની પીડા કહી આ મીટિંગ બાદ અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર બસ્તર પીસ કમિટી બેનર હેઠળ બનેલી એક ડોક્યુમેન્ટરી પણ શેર કરી હતી. ડોક્યુમેન્ટરી શેર કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ લખ્યું, દરેક વ્યક્તિ આ ડોક્યુમેન્ટરી જોવી જોઈએ, જે નક્સલી હુમલાથી પ્રભાવિત લોકોની અનંત વેદના અને પીડાને વર્ણવે છે. આમાં સમગ્ર વિસ્તારની પીડા અનુભવી શકાય છે. તેમણે લખ્યું છે, માનવતાના દુશ્મન નક્સલવાદે આ લોકોનું જીવન કેવી રીતે બરબાદ કર્યું, તેમની વ્યથા માનવ અધિકારો વિશે એકતરફી અવાજ ઉઠાવનારાઓના દંભને પણ દર્શાવે છે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર નિશાન સાધ્યું છે. તેમણે વડાપ્રધાન મોદી પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રિયંકા ગાંધીએ એક્સ પર પોસ્ટ મૂકી છે, જેમાં કહ્યું છે કે જો વડાપ્રધાનની આસ્થા લોકતાંત્રિક મૂલ્યો, સમાન સંવાદ અને વૃદ્ધો પ્રત્યે આદરમાં હોત તો તેમણે પોતે આ પત્રનો જવાબ આપ્યો હોત, પરંતુ તેના બદલે જેપી નડ્ડા દ્વારા આક્રમક જવાબ લખાવીને મોકલાવી દીધો. 82 વર્ષના વરિષ્ઠ નેતાનું અપમાન કરવાની શું જરૂર હતી? લોકતંત્રની પરંપરા અને સંસ્કૃતિ સવાલ કરવાની અને સંવાદ કરવાની હોય છે. ધર્મમાં પણ ગરિમા અને શિષ્ટાચાર જેવા મૂલ્યોથી ઉપર કંઈ નથી હોતું. તેમણે આગળ કહ્યું કે આજના રાજકારણમાં ઘણું ઝેર છે. વડાપ્રધાને પોતાના પદની ગરિમા જાળવીને ખરેખર એક અલગ મિશાલ રાખવી જોઈતી હતી. જો તેમણે તેમના એક વરિષ્ઠ સાથીદાર રાજકારણીના પત્રનો આદરપૂર્વક જવાબ આપ્યો હોત તો લોકોની નજરમાં તેમની છબી અને પ્રતિષ્ઠા વધી ગઈ હોત. અફસોસની વાત એ છે કે સરકારના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન આપણા નેતાઓએ આ મહાન પરંપરાઓને નકારી કાઢી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા રવનીતસિંહ બિટ્ટુએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા હતા.
આ મામલે મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. ખડગે દ્વારા પત્ર લખવા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તીખી પ્રતિક્રિયા આપી હતી. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 વચ્ચે રાહુલ ગાંધી અચાનક કનોકના ઘોઘાડીપુર ગામે પહોંચ્યા, જે બાદ બધાને આશ્ચર્ય થયું હતું. રાહુલ ગાંધીએ તેમના હરિયાણા પ્રવાસ વિશે કોઈને કોઈ માહિતી આપી ન હતી. આવી સ્થિતિમાં રાજ્યના કોઈ કોંગ્રેસી નેતાને તેમની મુલાકાતની જાણ ન હતી. રાહુલ ગાંધી અમેરિકામાં ઘાયલ યુવકના પરિવારને મળવા માટે અચાનક ઘોઘાડીપુર ગામમાં પહોંચ્યા હતા. વાસ્તવમાં રાહુલ ગાંધી આ યુવકને તેની અમેરિકા મુલાકાત દરમિયાન મળ્યા હતા અને યુવકના ઘરે જઈને તેના પરિવારને મળવાનું વચન આપ્યું હતું. ઘોઘાડીપુર ગામ પહોંચ્યા બાદ રાહુલ ગાંધી અમેરિકામાં રહેતા અમિતના પરિવારને મળ્યા હતા. અમિત સાથે વિડીયો કોલ દ્વારા પણ વાત કરી હતી. તેમજ આ દરમિયાન સ્થાનિક નેતાઓ પાસેથી રાહુલે ચૂંટણી સંબંધિત માહિતી લીધી હતી. અરવિંદ કેજરીવાલ દ્વારા હરિયાણામાં સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ રોડ શો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે અમે હરિયાણામાં એ જ કામ કરીશું જે દિલ્હીમાં કર્યું છે. આ સાથે તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના સમર્થન વિના રાજ્યમાં સરકાર નહીં બને. રોડ શો દરમિયાન કેજરીવાલની સાથે આમ આદમી પાર્ટીના હરિયાણા યુનિટના વડા સુશીલ ગુપ્તા પણ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે અરવિંદ કેજરીવાલ માટે સરકારી રહેઠાણની માંગ કરી છે. આમ આદમી પાર્ટી નેતા રાઘવ ચડ્ઢાએ ચૂંટણી પંચના નિયમનો હવાલો આપતા કેજરીવાલ માટે રહેઠાણની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે વિલંબ કર્યા વિના રાષ્ટ્રીય પાર્ટી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી રહેઠાણ આપવું જોઈએ. વધુમાં કહ્યું છે કે ચૂંટણી પંચના નિયમો હેઠળ કોઈપણ રાષ્ટ્રીય પાર્ટીને બે સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં રાષ્ટ્રીય કાર્યાલય પ્રથમ નંબરે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને સરકારી રહેઠાણ પણ આપવામાં આવે છે. તેથી અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરીએ છીએ કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી રહેઠાણ આપવામાં આવે. इस बार मैं केंद्र सरकार से दरख्वास्त करूंगा कि बिना किसी देरी के, बिना किसी राजनीतिक हस्तक्षेप के, बिना किसी राजनीतिक भावनाओं से प्रेरित होते हुए कानून को फॉलो करें और हमारे नेता राष्ट्रीय संयोजक आम आदमी पार्टी अरविंद केजरीवाल जी को एक साधन के रूप में सरकारी आवाज अवश्य दिया जाए, जो उनका हक है, जो उनका अधिकार है, जो आम आदमी पार्टी का हक है. નેતાઓ કામ કરવા નહીં પરંતુ માત્ર ફોટો પડાવવા જ આવે છે તેવી ફરિયાદો જનતાના મોંએ અવારનવાર સાંભળી હશે. ત્યારે તે વાતને સાબિત કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદનો આ વિડીયો છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપ મેયર વિનોદ અગ્રવાલ પીએમ મોદીના જન્મદિવસના અવસરે ઓફિસના રક્તદાન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. રક્તદાન માટે મેયર બેડ પર સૂઈ ગયા ત્યારે જ્યારે નજીકમાં ઉભેલા ડોક્ટરે ઇન્જેક્શન લીધું ત્યારે કાર્યકરોએ વિડીયો બનાવવાનું શરૂ કર્યું. પરંતુ બ્લડ ડોનેટ કરતા પહેલા જ ફોટો સેશન પૂરું કરીને મેયર હસતા હસતા ઉભા થઈ ગયા. ડોક્ટરે પહેલા મેયર વિનોદ અગ્રવાલનું બીપી ચેક કર્યું, પછી ઇન્જેક્શન લીધું અને બ્લડ ડોનેશનની પ્રક્રિયા શરૂ કરી. પરંતુ બ્લડ ડોનેટ કરતા પહેલા મેયર બોલ હાથમાં પકડીને જોરથી હસવા લાગ્યા અને કહ્યું કે ડોક્ટર સાહેબ છોડો, અમે તો આમ જ આવ્યા છીએ. આટલું કહી તે બેડમાંથી ઉભા થઈ ગયા હતા. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જો કે મેયર વિનોદ અગ્રવાલની આ સમગ્ર મામલે કોઈપણ જાતની પ્રતિક્રિયા સામે નથી આવી. આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. સીબીઆઈની ફાઇનલ ચાર્જશીટ પર કેન્દ્ર સરકારે કથિત લેન્ડફોલ જોબ કૌભાંડમાં બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવાની સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. ત્યારે આ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબરના રોજ દિલ્હી કોર્ટમાં થશે. સીબીઆઈએ અન્ય આરોપીઓ સામે કેસ ચલાવવાની અરજી પણ ગૃહ મંત્રાલયને આપી છે, જો કે તે અંગે હજુ મંજૂરી આપવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે 2004-2009 વચ્ચેના સમયગાળામાં રેલવે ગ્રુપ ડીની પોસ્ટ પર નિયમો નેવે મૂકી નોકરીઓ અપાઈ હતી.
જેમાં નોકરી માટે લોકોએ લાલુ પરિવારને બચાર કિંમત કરતા 5 ગણા ઓછા ભાવે પોતાની જમીન વેચી દીધી હતી. આમાં કેટલીક જમીન લાલુ યાદવના પરિવારના નામે હતી તો કેટલીક જમીન તેમના નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોના નામે હતી. સીબીઆઈના કેસના ગુનાહિત પાસા ઉપર તપાસ કરી રહી છે, જ્યારે ઈડી મની લોન્ડરિંગના પાસા ઉપર તપાસ કરી રહી છે. બંને જ તપાસ એજન્સીઓએ લાલુ પરિવારના સભ્યો પર સકંજો કસ્યો છે. સાયબર એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે અને ત્યારે હવે વાત સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. સુપ્રીમ કોર્ટની સત્તાવાર યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ છે. ચેનલ પર ક્રિપ્ટોકરન્સી XRP નો એક વિડીયો બતાવવામાં આવી રહ્યો છે. XRP ક્રિપ્ટોકરન્સી US આધારિત કંપની રિપલ લિપ્સ દ્વારા વિકસાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ ચેનલનો ઉપયોગ બંધારણીય પીઠ સમક્ષ સૂચિબદ્ધ કેસોની અને જનહિતથી જોડાયેલા મામલાની સુનાવણી લાઈવ સ્ટ્રીમ કરવા માટે કરે છે. સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલા અગાઉના સુનાવણીના વિડીયોને પણ હેકર્સે પ્રાઇવેટ કરી દીધા હતા. અને બેડ ગાર્સલિંગ હાઉસ રિપલ રિસ્પોન્ડ ટુ ધ $2 બિલિયન ફાઇલના XRP પ્રાઇસ પ્રેડિક્શન શિક્ષકવાળો ખાલી વિડીયો હાલમાં હેક કરેલા ચેનલ પર લાઈવ કરી દીધો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટની IT ટીમે તેને ઠીક કરવા માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની મદદ માંગી છે. ઉલ્લેખનીય છે કે હેકર્સ આ દિવસોમાં લોકપ્રિય યુટ્યુબ ચેનલોને મોટા પાયે નિશાન બનાવી રહ્યા છે. મહારાષ્ટ્રના નંદુરબારમાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર માલીવાડા વિસ્તારમાં ધાર્મિક શોભાયાત્રામાં કેટલાક યુવકોએ સરઘસમાં રહેલા લોકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ બંને જૂથો વચ્ચે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા ટીયર ગેસ છોડાતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પશ્ચિમ બંગાળની આર્ચીકર મેડિકલ કોલેજ ઘટનાને લઈને આંદોલન કરી રહેલા જુનિયર ડોક્ટરોએ 41 દિવસ પછી તેમની હડતાળ સમાપ્ત કરી છે અને શનિવારથી કામ પર પાછા ફરવાની જાહેરાત કરી છે. તેમણે સ્વસ્થ ભુવનની સામે 10 દિવસ સુધી ચાલેલા વિરોધને પણ સમાપ્ત કર્યો છે. સામાન્ય સભા બાદ જુનિયર ડોક્ટરોએ આ નિર્ણય લીધો છે. હડતાળ અને ધરણા સમાપ્ત કર્યા પછી પણ તેઓએ કહ્યું છે કે જ્યાં સુધી મૃતક મહિલા ડોક્ટરને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. જુનિયર ડોક્ટરો આજે સ્વસ્થ ભવનથી CGO કોમ્પ્લેક્સમાં CBI ઓફિસ સુધી સરઘસ કાઢ્યું, જે બાદ તેઓ શનિવારે કામ પર પાછા ફરશે. ઇમરજન્સી સેવાઓ ફરી શરૂ થશે, પરંતુ OPD સેવાઓ સ્થગિત રહેશે. 9 ઓગસ્ટના રોજ આર્જીકર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર નિર્દયતાથી ઘટના બાદ જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. વકફ બોર્ડને લઈને બનેલી JPCA વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ 2024 પર ઈમેલ અને લેખિત પત્રો દ્વારા સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. સમિતિના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 18 સપ્ટેમ્બર 2024 સુધી સમિતિએ વકફ બોર્ડ સંશોધન બિલ 2024 પર 91,78,419 ઈમેલ મળ્યા હતા. તેમાંથી ઇનબોક્સની મહત્તમ ક્ષમતા 33,47,00,000 મેલ હતી. આ સાથે અન્ય ઈમેલ પણ સ્પામ ફોલ્ડરમાં તેમને મળ્યા હતા. અત્યાર સુધીમાં સમિતિને લેખિત પત્રો દ્વારા લગભગ 30,00,000 સૂચન પત્રો મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈમેલ અને લેખિત પત્રો દ્વારા સમિતિ પાસે 1,20,00,000થી વધુ સૂચનો આવ્યા છે. સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલ લોકસભા અધ્યક્ષને મળ્યા છે અને ઈમેલ અને લેખિત પત્રોનો અભ્યાસ કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે વધુ અધિકારીઓ નિમવા માટે પણ વિનંતી કરી છે. વકફ બોર્ડ બિલને મત મળ્યા છે. સમિતિ પાસે કુલ 1,20,00,000થી વધુ સૂચનો આવ્યા છે. 12,801 ઈમેલ અટેચમેન્ટ સાથે પ્રાપ્ત થયા છે તો 75,650 ઈમેલ સ્પામ ફોલ્ડરમાં છે. સમિતિના ચેરમેને લોકસભા અધ્યક્ષને માંગ કરી છે. વકફ બોર્ડ બિલ પર JPCA મત મંગાવ્યા હતા. સમિતિને 91,78,419 ઈમેલ મળ્યા હતા.
અભ્યાસના રિપોર્ટ માટે વધુ અધિકારીઓને નિમવા માટે પણ વિનંતી કરાઈ છે. 12801 ઇમેલ અટેચમેન્ટ સાથે પ્રાપ્ત થયા છે. હાલ 15 અધિકારીઓ અને કર્મચારીઓ આ મુદ્દે કાર્યરત છે. વકફ બોર્ડ બિલ પર જેપીસીએ મત મંગાવ્યા હતા, જેમને અધધ મત મળ્યા છે. સમિતિને 91 લાખથી પણ વધારે ઇમેલ મળ્યા છે. અમુક મેલ ઇમેલ સાથે અંદર અટેચમેન્ટની સાથે મળ્યા છે તો અમુક ઇનબોક્સમાં તેની મહત્તમ ક્ષમતા કરતાં પણ વધારે પ્રાપ્ત થયા છે તો અમુક ઇમેલ સ્પામ બોક્સમાં પણ જોવા મળ્યા છે. વકફ બોર્ડ બિલ પર જેપીસીએ મત મંગાવ્યા હતા, જે સમગ્ર મામલો સામે આવ્યો, જેમાં 12801 ઇમેલ અટેચમેન્ટ સાથે પ્રાપ્ત થયા છે. ઇનબોક્સની મહત્તમ ક્ષમતાની વાત કરીએ તો તે 43,43,404 મેલની છે. 75,650 ઇમેલ સ્પામ ફોલ્ડરમાં મળ્યા છે. તો વકફ બોર્ડ બિલને લઈને જેપીસીએ સામાન્ય જનતાના મત મંગાવ્યા હતા. અહીં સમિતિને 91,78,419 ઇમેલ પ્રાપ્ત થયા છે. ઇનબોક્સની મહત્તમ ક્ષમતા જ 33 લાખ ઇમેલની હોય છે, જેનાથી પણ વધારે મત પ્રાપ્ત થયા છે. અગ્રણી ટેક કંપની એપલની iPhone 16 સિરીઝનું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ ગયું છે, જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેચાણ શરૂ થતાં જ મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો જોવા મળી હતી. લોકો મધરાતથી જ સ્ટોરની સામે લાઇનમાં ઉભા હતા. લોકો સ્ટોર પાસે લાઇનોમાં ઉભા રહેવા માટે દોડતા પણ જોવા મળ્યા હતા. તો મુંબઈમાં એપલ સ્ટોરની બહાર નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. કંપનીએ 9 સપ્ટેમ્બરે વર્ષની તેની સૌથી મોટી ઇવેન્ટ ઇટ્સ ગ્લો ટાઈમમાં AI ફીચર્સ સાથે iPhone 16 સિરીઝ લોન્ચ કરી હતી. આમાં 4 નવા આઈફોન લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max નો સમાવેશ થાય છે. એપલને આ ઇવેન્ટને એપલ ગ્લો ટાઈમ નામ આપવામાં આવ્યું હતું. iPhone 16 લેવા માટે મુંબઈમાં પડાપડી થઈ છે. એપલની iPhone 16 સિરીઝનું વેચાણ ભારતમાં શરૂ થઈ ગયું છે. ઇટ્સ ગ્લો ટાઈમમાં AI ફીચર્સ સાથે iPhone 16 લોન્ચ કરવામાં આવ્યો છે. મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. લોકો સ્ટોર પાસે લાઇનોમાં ઉભા રહેવા માટે પણ દોડતા જોવા મળ્યા હતા. તો મુંબઈમાં એપલ સ્ટોરની બહાર લાંબી કતારો જોવા મળી હતી. iPhone 16 સિરીઝનું વેચાણ હવે ભારતમાં શરૂ થઈ ગયું છે, જેને લેવા માટે લોકોમાં પડાપડી થઈ રહી છે. લોકો સ્ટોર પાસે જ લાઇનોમાં ઉભા રહેવા માટે દોડતા જોવા મળ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. iPhone 16 લેવા માટે મુંબઈમાં એપલ સ્ટોરની બહાર નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. લોકો મધરાતથી જ સ્ટોરની બહાર લાંબી લાઇનોમાં ઉભા હતા. એપલની iPhone 16 સિરીઝનું વેચાણ ભારતમાં શરૂ થઈ ગયું છે. ઇટ્સ ગ્લો ટાઈમમાં AI ફીચર્સ સાથે iPhone 16ની સિરીઝને લોન્ચ કરવામાં આવી છે. તાજમહેલની દિવાલો ઉપર ઉગતા વૃક્ષોનો મુદ્દો જોર પકડી રહ્યો છે. તાજમહેલના મુખ્ય ગુંબજ પર ઉગતા વૃક્ષો ઐતિહાસિક ઇમારતના સંરક્ષણ અને જાળવણી ઉપર સવાલો ઉભા કરી રહ્યા છે. આ બેદરકારી માત્ર તાજમહેલના સૌંદર્યલક્ષી મહત્વને જોખમમાં મૂકતી નથી, પરંતુ સંરક્ષણ અને જાળવણી પ્રત્યે પણ વિભાગની બેદરકારીને પણ ક્ષતિ કરી રહી છે. ગુંબજ પર વૃક્ષો વધવાથી માત્ર સ્મારકની રચના ઉપર જ અસર નથી પડી રહી, પરંતુ તે તાજમહેલની સુંદરતાને પણ અસર કરી રહ્યું છે. ત્યારે સમાજવાદી પાર્ટી ઐતિહાસિક ઇમારતની જાળવણીમાં બેદરકારીનો આરોપ લગાવતા સરકાર પર નિશાન સાધ્યું છે. તાજમહેલના ગુંબજ પર ઉગી રહેલા વૃક્ષો હાલ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. આ ગુંબજ પર વૃક્ષો વધવાથી તાજમહેલની સુંદરતાને અસર થઈ છે. તાજમહેલની દિવાલો ઉપર ઉગતા વૃક્ષોનો મુદ્દા એ જોર પકડ્યો છે. સંરક્ષણની જાળવણી પ્રત્યે વિભાગની બેદરકારી સામે આવી છે. તો ઇમારતમાં પડેલી તિરાડનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મુખ્ય ગુંબજ પર ઉગતા વૃક્ષો નજરે પડ્યા છે. તો સમાજવાદી પાર્ટીએ સરકાર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. આ ગુંબજ પર વૃક્ષો વધવાથી તાજમહેલની સુંદરતાને સીધી અસર થઈ રહી છે.
ઇમારતમાં પડેલી તિરાડનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો તાજમહેલના મુખ્ય ગુંબજ પર ઉગતા વૃક્ષો નજરે આવ્યા છે. હાલ અત્યારે આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. ઐતિહાસિક ઇમારતના સંરક્ષણને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઇમારતની જાળવણીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલ્લાવરમાં આજે સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. વાહન પલટી ખાઈને ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે બાકીના ઇજાગ્રસ્ત થયા હતા. બિલાવર વિસ્તારમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત સૈન્યના જવાનોને સ્થાનિક પોલીસની મદદથી સારવાર માટે સબ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. બિલાવરમાં સુકરાલા દેવી મંદિર પાસે સેનાનું એક વાહન ઊંડી ખીણમાં પડી જતા મોટો અકસ્માત થયો હતો. જમ્મુ કાશ્મીરમાં સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. બિલાવરમાં સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સેનાનું વાહન પલટી ખાઈને ઊંડી ખીણમાં પડી ગયું હતું. અકસ્માતમાં એક જવાન શહીદ થયા છે. અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમની સબ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઇજાગ્રસ્ત જવાનોને સબ જિલ્લા હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો. બિલાવર ખાતે આ ઘટના બની હતી. સેનાના વાહનને અકસ્માત નડ્યો હતો, જેમાં સેનાનું વાહન પલટી ખાઈને ઊંડી ખીણમાં પડી ગયું હતું. અકસ્માતમાં એક જવાન પણ શહીદ થયા છે, જ્યારે અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યોની સાથે દિલ્હી NCR માં વરસાદને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસુ ફરી સક્રિય થયું અને તારાજી સર્જી છે. અને તે જ સમયે રાજસ્થાન, પશ્ચિમ યુપી, બિહાર, મધ્યપ્રદેશ સહિત ઘણા સ્થળોએ વરસાદ પડ્યો હતો. આજે પણ હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, બિહાર અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યો છે. ઇઝરાયેલે સતત ત્રીજા દિવસે લેબનોનના હિઝબુલ્લામાં હવાઈ હુમલા કર્યા છે. પેજર, વોકીટોકી, સોલાર પેનલ્સ, ફિંગરપ્રિન્ટ ઉપકરણો અને રેડિયોને બ્લાસ્ટ કર્યા પછી ઇઝરાયેલી વાયુસેનાએ 30 મિસાઇલ લોન્ચ પેડ્સ, દાડુગોળુ ડેપો અને અન્ય લશ્કરી લક્ષ્યો પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલો હિઝબુલ્લાના વડા નસરાલ્લાહના ધમકીભર્યા વિડીયો સંદેશ પછી થયો હતો, જેમાં તેમણે ઇઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવ્યો હતો. ઇઝરાયેલની હિઝબુલ્લાહ પર લક્ષ્ય પર હવાઈ હુમલો કરાયો છે. હિઝબુલ્લાહની ધમકી પર ઇઝરાયેલે આ હવાઈ હુમલો કર્યો હતો. દાડુગોળુ ડેપો અને અન્ય લશ્કરી લક્ષ્યો પર હુમલો કરાયો હતો. હુમલામાં 30 મિસાઇલ પેડ્સને નુકસાન પહોંચ્યું છે, નાશ પામ્યા છે. તો ઇઝરાયેલ પર નરસંહારનો હિઝબુલ્લાહે આરોપ લગાવ્યો હતો. ઇઝરાયેલની હિઝબુલ્લાહના લક્ષ્ય પર હવાઈ કાર્યવાહી સામે આવી છે, જેમાં લેબનોનમાં વોકીટોકી અને પેજરના વિસ્ફોટ પછી આ કાર્યવાહી થઈ છે. દારૂગોળો ડેપો અને અન્ય લશ્કરી લક્ષ્યો પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. કતાર એરવેઝે મુસાફરોને પેજરને વોકીટોકી લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે, એડવાઇઝરી બહાર પાડી છે. કતાર એરવેઝ લેબનોનથી ઉડતા તમામ મુસાફરોને પેજરને વોકીટોકી લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. લેબનોનમાં વોકીટોકી અને પેજરના વિસ્ફોટ પછી આ કાર્યવાહી થઈ હતી. આ વિસ્ફોટોમાં 32 લોકોના મોત થયા હતા અને 450થી વધુ લોકો ઘાયલ થયા હતા. કતાર એરવેઝે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે બેરૂત રાફિક હેરલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડતા તમામ મુસાફરોને બોર્ડ ફ્લાઇટ્સ પર પેજરને વોકીટોકી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આગામી સૂચના સુધી પ્રતિબંધો ચાલુ રહેશે. કતાર એરવેઝે પેજર વોકીટોકી પર પ્રતિબંધ મૂક્યો છે. પેજર વિસ્ફોટમાં 32 લોકોના મોત થયા હતા. ત્યારબાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કતાર એરવેઝે મુસાફરો માટે એડવાઇઝરી ખાસ રીતે જાહેર કરી છે.
એડવાઇઝરીમાં વોકી ટોકી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુસાફરોને પેજર પર લઈ જવામાં પ્રતિબંધ મૂક્યો છે. તો લેબનોનમાં વોકી ટોકી પેજરના વિસ્ફોટ પછી મોટી કાર્યવાહી કરાઈ છે. આગામી સૂચના સુધી આ પ્રતિબંધો પણ ચાલુ રહેશે. વોકી ટોકી પેજર વિસ્ફોટમાં લેબનોનમાં 32 લોકોના મોત થયા હતા અને ત્યારબાદ કતાર એરવેઝે આ મોટી એડવાઇઝરી જાહેર કરી છે. મુસાફરોને પેજર અને વોકી ટોકી લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. લેબનોનમાં વોકી ટોકી પેજોના વિસ્ફોટ પછી કાર્યવાહી કરાય છે. આગામી સૂચના સુધી આ પ્રતિબંધો ચાલુ જ રહેશે. હાલમાં જ લેબનોન ખાતે વોકી ટોકીને પેજર વિસ્ફોટ સામે આવ્યો, જેમાં 32 લોકોના મોત થયા હતા. જેને લઈને હવે તમામ એરવેઝ એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને કતાર એરવેઝે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે. આ વિસ્ફોટ પછી મોટી કાર્યવાહી કરાય છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. મંતવ્ય ન્યૂઝ પર આગળ નિહાળો. મારો અવાજ. નમસ્કાર.